बराबर खबर पड़ी। हम के बीजो दाखिल बाजू में
तो બીજો દાખલો લખવા આપણે 5 છે એમાં ભજેલે ઇટાપુરની નવી ઈંટો ખરીદવાનું નક્કી કર્યું બરાબર હવે તો તેને 5000 ઈંટો ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે ઇટાપુરનો પહેલા આપણે ભાવ જોઈએ ઇટાપુરની નવી ઈંટોના રૂપિયા 1800 એટલે 1000 ઈંટોના કેટલા રૂપિયા છે 1800 રૂપિયા તો અહીં લખો આપણે ઇટા पूरी नहीं इतना बात रुपया 1800 बजट कितनी खरीदवानी है तो 5000 नहीं लगे अपने इतना पूरी इतना बात 1000 कितना है 1800 रुपया तो ये ना मानो 1000 ईंटो ना रुपया 1800 माटे तमाम टप्पा करना 5000 ईंटो 5000 ईंटो ना रुपया उड़े એટલે એને કાપવાનું આ શૂન્ય આ શૂન્ય તો ભાઈ આ અને આ શૂન્ય તો ભાઈ આ 5000 માંથી એક શૂન્ય કાપવાનું અને આ કાપવાનું બાકી કેટલા રહ્યા તો 500 ઇંટો ગુણ્યા 18 હવે આપણે 500 ઇંટો ગુણ્યા 18 તો ગુણાકાર કરીએ 500 ગુણ્યા 18 હવે બે અંકની સંખ્યા વડે આપણે ગુણાકાર કરવાનો છે અહીંયા બે અંકની સંખ્યા છે એટલે સૌપ્રથમ આપણે શું મૂકવાનું શૂન્ય તો પહેલા આપણે અહીં શૂન્ય મૂકે નાકના આકામાં આપણે ગુણાકાર કર્યો કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથે ગુણીએ તો જવાબ શૂન્ય જ આવે આ એકને શૂન્ય સાથે ગુણીએ તો જવાબ છે શૂન્ય અને આની સાથે ગુણીએ તો પણ શૂન્ય એકને 5 સાથે ગુણો એટલે એકને હવે 5 સુધી ગુણ્યા આપણે 1 1 1 1 2 2 1 3 3 1 4 4 1 5 5 જવાબ આવ્યો 5 અહીંયા લખવાનો બરાબર તેવી રીતે હવે 8 ને 8 આ શૂન્ય સાથે ગુણ્યા તો પણ જવાબ શું આવશે શૂન્ય 8 આ શૂન્ય સાથે ગુણીએ તો પણ જવાબ શું આવશે શૂન્ય હવે 8 નો ઘડો કેટલો સુધી પડવાનો આપણે 5 સુધી બરાબર જેવી રીતે 8 1 8 8 2 16 8 3 24 8 4 32 અને 8 5 40 તો અહીંયા આપણે લખવાના 40 આ ગુણાકાર થઈ ગયો હવે ગુણાકાર થયા પછી આપણે શું કરવાનું છે સરવાળો 0 0 તો શું થાય 0 0 મળ્યો 0 થાય આને તો 0 મળ્યો તો પણ 0 આને તો 0 મળ્યો તો પણ 0 હવે 5 ને કેટલો મળ્યો છે આપણે 4 તો 5 ને 4 મળ્યો કેટલા થાય 9 કેટલા આવ્યા 9000 લખવાનું રૂપિયા 9000 હવે જુઓ કે બજેટ ઇટાપુરની નવી ઇંટો ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે તો જવાબમાં લખવાનું બજેટ ઇટાપુરની ઇંટો ખરીદવા કુલ 9000 रुपया चुकावा वा पड़े बराबर आपने यार बे दाखला समझे बराबर आनी गुना करना आपको छे अने आप पण गुना करना आपको હવે બરાબર હું તમને ગૃહકાર્ય આપીશ બરાબર એક ગૃહકાર્ય સ્વાધ્યાય પોથીની અંદર છે એના હું ફોટા પાડીને મોકલાવીશ બરાબર નમસ્કાર